यस, गुड मॉर्निंग, नमस्कार, जय स्वामीनारायण, जय श्री कृष्णा, जय माताजी। आप લોકોનું સૌનું સ્વાગત છે મિત્રો રામાનીજ કન્સેપ્ટ ટોક ના ડેઈલી કરન અભ્યાસ ના સેશન ની અંદર। અને જે સેશન માં આપ સૌ જાણો છો મિત્રો, આપણે ચર્ચા કરીએ છીએ દેશ અને દુનિયાની અંદર બનતી એવી ઘટનાઓની, કે જે ઘટનાઓ આપ લોકોને આવનારી પ્રિલિમ્સ પરીક્ષા ઉપરાંત મુખ્ય પરીક્ષામાં પણ ઉપયોગી સાબિત થવાની હોય, એનું કારણ પણ આપ સૌ જાણો છો મિત્રો, કે આપણે ન માત્ર કરંટ ના ટોપિક ની ચર્ચા કરીએ છીએ, કરંટ ન્યૂઝ ની ચર્ચા ન કરતા चर्चा करिए जे जेते करंट अफेयर्स साथे जोड़ायेला कंसेप्ट नी, अने एटला माटे मित्रो कंसेप्ट नी चर्चा करिए जे। एनु कारण जे के कंसेप्ट जो खबर हशे ने तो तमने लोकोने लाइफ टाइम आ वस्तु काम लागशे। अने बीजी वस्तु, तमे लोको जो मुख्य परीक्षा आपवा जता होय तो आ कंसेप्ट जे छे मित्रो ए तमने आंसर राइटिंग नी अंदर मित्रो ज्यारे आवा प्रश्नमां फेस करशो ने त्यारे तमने आईडिया आवशे के खरेखर तमे जे भाथु भेगु करी रह्या छो ने ए खरेखर एक्स्ट्रा ऑर्डिनरी वस्तु तमारी पासे आवी रही કે જે તમને ડેફિનેટલી આવનારી મુખ્ય પરીક્ષાની અંદર પણ પાસ કરવા માટે સક્ષમ રહેશે મિત્રો। તો શરૂ કરીએ આવા કન્સેપ્ટ બેઝ કરંટ અફેર્સના સેશનની, આજે 23મી સપ્ટેમ્બર 2020ની શરૂઆત કરીએ। આપ લોકોના જોશ જુસ્સામાં વધારો કરવા માટે મોટિવેશનલ કોર્સ લઈને આવીએ છીએ। અને હા, આની સાથે સાથે મોટિવેશનલ કોર્સ તો ઠીક છે મિત્રો, કે આપણે દરરોજ આવી વસ્તુ તમને મોટિવેટ કરવા માટે લઈ આવીએ છીએ। એકાદ દિવસથી બે ચાર વિદ્યાર્થીઓને એવા પણ મેસેજ હતા, એક વિદ્યાર્થીના ફોને હતા કે સાહેબ આ તમે જે મોટિવેશન લઈ આવો છો, એ મોટિવેશન ની સાથે જો કદાચ એવું થઈ શકે કે જે વિચાર વિસ્તાર પૂછાય છે મુખ્ય પરીક્ષાની અંદર, ગુજરાતીના પેપરની અંદર વિચાર વિસ્તાર પૂછાય છે, એ જીપીએસસી હોય ડિવાઇસ મુખ્ય પરીક્ષાની અંદર, તો જીપીએસસી ના જે વિચાર વિસ્તાર છે સાહેબ એ લઈ આવો તો વધારે સારું રહેશે। તો આવા વિદ્યાર્થીઓના સૂચનો પણ મિત્રો આવકારીએ છે। આવતા અઠવાડિયાથી આપણે એ પણ ટ્રાય કરો, કારણ કે વિચાર વિસ્તાર જે છે એ પણ એક પ્રકારનું મોટિવેશન છે। બંને રીતે તમને કામ લાગશે, મોટિવેશન ના દ્રષ્ટિકોણથી અને મેઇન્સ ના આન્સર રાઇટિંગમાં પણ કામ લાગશે। તો એ પણ આપણે બહુ ટૂંક સમયની અંદર શરૂ કરી દેશું। મેક્સિમમ આવતા વિકથી એ વસ્તુની શરૂઆત કરનાર છું, તો આવા સૂચનો વિદ્યાર્થી મિત્રો આપ ખાસ આપતા રહેજો। જે વસ્તુ આપ લોકોના હિતમાં હશે ને એ દરેક વસ્તુ કરવાનો અહીંથી પ્રયત્ન કરવામાં આવશે। શરૂ કરીએ। હર પરિસ્થિતિ મેં શાંત રહે તો જીવન મેં અપને આપકો બહુત મજબૂત પાઓગે। હર પરિસ્થિતિ મેં શાંત રહોગે તો જીવન મેં અપને આપકો મજબૂત પાઓગે, ક્યોંકિ અહીંથી સમજાશે આ વસ્તુ, ક્યોંકિ લોહા ઠંડા રહેને પર હી મજબૂત હોતા હૈ। લોખંડ છે ને લોઢો, એ ઠંડુ હોય ને તો જ મજબૂત હોય, ગરમ રહેને પર ઉસે કિસી ભી આકાર મેં ઢાલ દિયા જાતા હૈ। જયારે લોખંડ ગરમ હોય, ભઠ્ઠીમાંથી તપેલું હોય મિત્રો, ત્યારે એની ઉપર હથોડા મારી મારી અને કોઈ પણ આકારની અંદર તમે એને ઢાળી શકશો, પણ જો લોઢું ઠંડુ હોય તો એને કોઈ આકારમાં ઢાળી ન શકો, તમે તમારો આકાર જાળવી રાખી શકો છો। પણ ક્યારે ઠંડુ હોય મગજ તો, તમે લોકો શાંત હોય ઠંડા હોય તો, એટલે કોઈ પણ વસ્તુની અંદર તમારો ટેમ્પર ના ગુમાવો, આ મગજ શાંત રાખવો, ગુમાવો નહીં, માનસિક સંતુલન ગુમાવી રાખજો, નહીતર આ બહારથી જે હથોડા મારવા વાળા છે એને ખબર જ છે, તમે જ્યારે ટેન્શનમાં હશો, તમે જ્યારે મુશ્કેલીમાં હશો, તમે જ્યારે આફતમાં હશો, આવા સંજોગોમાં જે તમને લોકોને ડાયવર્ટ કરવા માંગે છે મિત્રો, એ એવા સંજોગોમાં જ તમારા કાનમાં એવી વસ્તુઓ મારશે, અહીંયા લોખંડ ઉપર જે હથોડા મારે છે ને એ લોકો તમારા મગજમાં હથોડા મારશે, કે આમ કરી નાખને, ઓલું કરી નાખને, ઓલું કરી નાખને, મૂકી દે પરીક્ષાની તૈયારી, આપણાથી ન થાય ને, ઓલું છે તોલું છે, આવા લોકોથી બચીને રહેજો। કદાચ આવા લોકો આવે ને ત્યારે ટેમ્પર ગરમ કરવું જ નહીં, જેથી કરીને ગમે એટલા હથોડા મારે મિત્રો, તો ઠંડા લોખંડમાં કઈ અસર નહીં રહે, પણ જો લોખંડ ગરમ હશે તો અસર થઈ જશે। ઠીક છે, શરૂ કરીએ આજના કરંટ અફેર્સના સેશનની। બે ત્રણ ખાસ વસ્તુઓ ધ્યાનમાં લેવી છે મિત્રો। એક વસ્તુ તો ખાસ કે તાજેતરમાં આપણે બે દિવસ પહેલા જે વાત કરી કે ભાઈ લોકસભા રાજ્યસભાની અંદર, ખાસ તો લોકસભાની અંદર ખૂબ જ વિવાદોની વચ્ચે કૃષિ બિલ જે છે પાસ થઈ ગયું અને રાજ્યસભાની અંદર એ પાસ થયું। હવે એમાંય પાછા દખા થયા, રાજ્યસભાની અંદર જે બિલ પાસ થયું એની અંદર જે ઉપસભાપતિ જે છે, રાજ્યસભાના ઉપસભાપતિ કોણ, તો કે હરિવંશ નારાયણ સિંહ। આ બધા જાણો છો રાજ્યસભાના સભાપતિ છે ને એ ઉપરાષ્ટ્રપતિ હશે,
પણ ઉપસભાપતિ એ રાજ્યસભામાંથી પસંદ કરવામાં આવેલ વ્યક્તિ છે. હવે એ હરિવંશ નારાયણ સિંહ સાહેબને દૂર કરવા માટે મિત્રો નો કોન્ફિડન્સ મોશન લઈ આવવામાં આવ્યો. આ બધી વસ્તુ તમે જાણો છો. તો આજે થોડીક વાતો આપણે એની પણ કરવી છે. વિવાદ ઘણા ચાલ્યા પણ બધા વિવાદના વંટોળની વચ્ચે યસેની વચ્ચે કેન્દ્ર સરકારે એક સરસ મજાની ચોકલેટ આપી દીધી. એટલે આ ચોકલેટ નહીં, આમ તો એક સ્કીમ જાહેર કરી દીધી. અને સેની વાત કરી તો આટલું બધું જલ્દી કેન્દ્ર સરકારે આવા ડિસિઝન બહુ ઓછા લીધેલા છે મિત્રો. અને શું જાહેરાત કરી દીધું તો કે રવિ પાક માટે ટેકાના ભાવ. શું કરી દીધું? રવિ પાક માટે સરકારે એમએસપી ડિક્લેર કરી દીધી. હવે પ્રશ્ન થાય સાહેબ કે ઓલું એગ્રીકલ્ચર બિલમાં યાદ કરો આપણે સમજતા હતા કે એમએસપી કેન્સલ થવાનું છે અને એપીએમસી બંધ થઈ જશે. આ અફવા કોની હતી? એજન્ટોની હતી. આપને બધાને ખબર છે, તમે લેક્ચર ભર્યો એટલે તમને ખબર છે કે ઈ એમએસપી સરકાર બંધ કરી દેશે, એપીએમસી બંધ થઈ જશે તો ખેડૂતોને કે તમે ક્યાં જાશો અને તમને ટેકાના ભાવ. સરકારે તો બહુ સ્પષ્ટ કીધેલું હતું કે અમે એમએસપી બંધ નથી કરવાના. નરેન્દ્ર મોદી સાહેબે પણ કીધેલું હતું કે અમે એમએસપી બંધ નથી કરવાના. છતાંય ખેડૂતોનો ગુસ્સો છે એ સાતમા આસમાને પહોંચી ગયો છે. અને એને ઠંડો કરવા માટે તાત્કાલિક યુદ્ધના ધોરણે કયા પાક માટે મિત્રો એમએસપી ડિક્લેર કરી નાખવામાં આવ્યા? તો કે રવિ પાક માટે. હવે સીધો જ પ્રશ્ન છે, લગભગ બધા વિદ્યાર્થી મિત્રો જાણો છો કે આગળ ઉપર ક્યાંક ક્યાંક આપણે ચર્ચા કરેલી હતી. પણ ખેતીના જે પાક છે એ સાવ સાદી ભાષામાં કહું મિત્રો તો ખેતીના જે પાક છે એમાં ત્રણ પ્રકારના પાક આપણે બધા જાણો છો. અને એ પાકની અંદર પેલા પાક છે એને તમે લોકો ખરીફ પાક કહો છો. ખરીફ પાક એટલે કયા મિત્રો? તો કે જે પાક ચોમાસા દરમિયાન લેવામાં આવે. That means કે અત્યારે તમારા કે મારા ખેતરની અંદર જે કપાસ, મગફળી, અડદ, તલ, દાળ આ બધું જે ઊભું છે ને મિત્રો, આ ચોખા, ચોખા બંને ની નામ તો લેવામાં છે, પણ આ બધી વસ્તુ છે, મગ હોય, અડદ હોય, તલ, આ બધી વસ્તુ છે, કપાસ, મગફળી, આ બધું શેમાં આવે? ચોમાસાના પાક છે, ખરીફ પાક કહેવામાં આવે છે મિત્રો. તો ખરીફ પાકના ટેકાના ભાવ તો એડવાન્સ જાહેર થઈ ગયા હોય. હવે પરિસ્થિતિ શું છે કે ટેકાના ભાવ જાહેર એડવાન્સ થઈ જાય પણ હજી તો તમે લોકો વિચારો કે ખરીફ પાકના ટેકાના ભાવે ખરીદી તો ચાલુ નથી થઈ ને. કપાસ મગફળીની ખરીદી તો લાભ પાંચમ પછી શરૂ થશે, દિવાળી પછી. તો આવા સંજોગોની અંદર એડવાન્સમાં કયા પાક માટે? તો કે રવિ પાક માટે. અને રવિ પાક એટલે કયા મિત્રો? તો કે જે પાક શિયાળા દરમિયાન લેવામાં આવે. ક્યારે લેવામાં આવે? તો કે શિયાળા દરમિયાન, દિવાળી પછી જે પાક લેવામાં આવે છે તમે લોકો જાણો છો મિત્રો, એ ઘઉં હોય, મસૂર હોય, ચણા છે, સોયાબીન છે, એ તમને ખબર છે. અને આમાં ખબર પડે ને, હમણાં તમને ખબર છે ચોમાસા દરમિયાન કોઈ એમ કે ખેતરે આવજો, વાડી આવજો તો શું ખાવા મળે? આપણે દેશી ભાષામાં કે ઓરા ખાવા આવજો. આ કાઠિયાવાડી નો શબ્દ છે એ પાછા ઉત્તર ગુજરાત વાળા, દક્ષિણ ગુજરાત વાળા સમજો ન સમજો, આ ચોખવડ કે દુકાન કે ખેડાની અંદર વિદ્યાર્થીઓ ભણતા હોય એ બિચારાને ખબર હોય ઓરા એટલે કદાચ લીલી મગફળી જે છે ને એ ખાવા આવવાનું હોય, ઇન્વિટેશન આપે. કારણ કે ઘણી વખત છોકરા કહે છે કે ઓરા ખાવા, અત્યારે ઓરા કે ઓળો, એ પાછો રીંગણા નો બને ઓળો, ઓરા ઓરા ક્યાંય વાંધો નહીં. મુખ્ય વસ્તુ ઉપરાવી મગફળી છે, અત્યારે જે ખેતરમાં અત્યારે શું જોવા મળે? મગફળી છે, કપાસ છે, મગ છે, અડદ છે. તો ચોમાસામાં જે બધા પાક છે એ ખરીફ પાક છે. શિયાળામાં શું હોય? દિવાળી પછીની સીઝન છે તો દિવાળી પછી મોટા ભાગે શું હોય? ઘઉં વાવેલા હશે ને, ઘઉં છે, પછી ચણા. મકર સંક્રાંતિ ઉપર આપણે લોકો જે જીંજરા ખાઈએ છીએ, એ જીંજરા ચણા છે યાર. તો એ બધા પાક ક્યારે થાય? શિયાળામાં થવાના છે. હવે શિયાળાના પાકના ટેકાના ભાવ જાહેર તો અગાઉ જ થાય પણ આટલા બધા નો થાય. આ અગાઉ જાહેર કરી દીધા એની પાછળનું કારણ શું છે? અત્યારે ખેડૂતોનો જે હોબાળો છે ને મિત્રો આ એ છે. સાથે એક વસ્તુ બીજી પણ કીધો તમને, ત્રીજો પાક છે ને મિત્રો એને આપણે જાયદ પાક કહીએ છીએ. જાયદ કયો તો પણ ચાલે. એ પાક એટલે કયા? તો કે મોટા ભાગે આ પાક જે છે એ ક્યારે લેવામાં આવે? તો કે ઉનાળા દરમિયાન. હવે એ પાક એટલે કયા? તો કે મોટા ભાગે તમને લોકોને ખબર છે તરબૂચ છે, કાકડી છે, શક્કર ટેટી છે, ઘાસચારો છે, આ બધું છે મારે. તરબૂચ, કાકડી, શક્કર ટેટી, ઘાસચારો એ બધું જાહેર પાકમાં આવે. હવે તમે ખુદ વિચાર કરો, ખુદ વિચાર કરો કે ખેડૂતોને કપાસ, મગફળી, મગ, અડદ, ચોખા આવી વસ્તુના ટેકાના ભાવની જરૂર પડે કે ન પડે? તો કે બટ ઓબ્વિયસ છે, પડે યાર, આપવા જ જોઈએ ને. ટેકાનો ભાવ એટલે આપને ખબર છે, આપણે લાસ્ટ ટાઈમ વાત પણ કરેલી હતી કે ટેકાના ભાવે સરકાર દ્વારા ખરીદી કરવામાં આવે. અને એ ખરીદી કરવાનું, ખરીદી કરીને માલ પાછો જાય ક્યાં? એ તો પાછો એફસીઆઈ પાસે જ જવાનો. જો
ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના અધિકારીઓ દ્વારા જ આ માલનું બધું વ્યવસ્થા કરવામાં આવે એટલે ડાયરેક્ટલી નહીં પણ ઇન્ડાયરેક્ટલી રોલ ખરો શેમાં એમએસપીમાં ખરીદીમાં રોલ નક્કી કરવામાં નથી આ યાદ રાખજો તો ખરીફ પાક જે છે એના માટે ટેકાના ભાવ નક્કી કરે સરકાર ખરીદી લે પોતાના ગોડાઉનમાં ભરે અને પછી સસ્તા અનાજની દુકાનો દ્વારા તમને લોકો મને બધાને પહોંચાડી દે આ વસ્તુ જે બાકી છે બારોબાર વેચી નાખશે હવે આ વેચી શકે એવી રીતે રવિ પાક જે છે મગ છે સોરી અહીંયા તો તમે ખાસ કરીને ચોખા તો બંનેની અંદર આવે છે ઘઉં છે ચણા છે સરસવ છે સોયાબીન છે તો આ બધી વસ્તુનું શું કરશે આ બધી વસ્તુ જે છે એના પણ ટેકાના ભાવ મળવા જોઈએ ઘઉંના મળવા જોઈએ ચણાના મળવા જોઈએ લેન્ટિલ જે છે મસૂર એના પણ મળવા જોઈએ તો આ બધી વસ્તુના મળવા જોઈએ તો આ બધી વસ્તુના ટેકાના ભાવ મળે સરકાર ખરીદી લે એટલે એફસીઆઈ પોતાના ખરીદી પોતાના ગોડાઉનમાં રાખી દે અને પછી વળી પાછા પીડીએસ દ્વારા પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ તમે જેને કહો છો સસ્તા અનાજની દુકાનો પંડિત દીનદયાળ ત્યાંથી તમને બધાને મળે આપણે બધાને મળે છે ઓકે ત્રીજી વસ્તુ અગત્યની છે કે સર જાયદ પાક એટલે ઉનાળાના પાક છે કાકડી હોય તરબૂચ હોય શક્કર ટેટી છે હવે આ વસ્તુ તમે વિચાર કરો સરકારે ક્યારે ટેકાના ભાવે કાકડી તરબૂચ ટેટીની ખરીદી કરે કરશે અને કાકડી તરબૂચની ખરીદી કરે તો ક્યાં રાખવાના અને રાખે તો આ કોને આપવાના આ સસ્તા ભાવનાની દુકાન આપવાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય શું એક રેશન કાર્ડથી 10 કિલો શક્કર ટેટી મળશે એક રેશન કાર્ડ દીધ તમને 20 કિલો તરબૂચ મળશે યાર આવું ન હોય એટલા માટે યાદ રાખજો મિત્રો કે ટેકાના ભાવ છે ને એ બે પાક માટે હોય કયા પાક માટે એક ખરીફ પાક માટે ને બીજો રવિ પાક માટે હશે આવી રીતે ને આ ટેકાના ભાવ જે છે મિત્રો એક વખત પીઆઈ ની પરીક્ષામાં તો સીધો પ્રશ્ન હતો કે સરકાર દ્વારા ટેકાના ભાવ વર્ષમાં કેટલી વખત નક્કી કરવામાં આવે છે હવે કેટલી વખત એટલે પાક કેટલા તમારા માટે છે 3 એમાંથી નક્કી કોના માટે થાય યાર 2 માટે કોના કોના માટે એક વખત ખરીફ પાક માટે જે અગાઉ થઈ ગયા હતા અને જ્યારે જાહેર થયા ત્યારે આપણે ભણી પણ ગયા છે મિત્રો જૂના લેક્ચરમાં જોઈ લેજો સંપૂર્ણ ચર્ચા કરી લીધી અને અત્યારે કહી રહી કોના માટે રવિ પાક માટે જાહેર પાક માટે તો હોય નહીં તો વર્ષમાં ટેકાના ભાવ 2 વખત નક્કી થાય કેટલી વખત નક્કી કરવામાં આવે 2 વખત અને ટેકાના ભાવની ગણતરી કોણ કરે અથવા તો નક્કી કોણ કરે મિત્રો આપણે કીધું તું સીએસીપી કોણ નક્કી કરે સીએસીપી કમિશન ઓન એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ કોણ છે કમિશન ઓન એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ દ્વારા નક્કી કરવામાં આવે અને એક વસ્તુ ખાસ યાદ રાખી લેજો અહીંયા મિત્રો કે ફાઇનલ અપ્રુવલ છે ને ઈ ખાસ યાદ રાખજો ફાઇનલ અપ્રુવલ કોના દ્વારા આપવામાં આવે તો કે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ દ્વારા કોના દ્વારા કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ જે છે એને ગઈકાલે આ ટેકાના ભાવ છે એને અપ્રુવલ આપી દીધી નક્કી કોણ કરે છે સીએસીપી નક્કી કરે અને ઈ ભાવે ખરીદી કરીને માલ પાછો ક્યાં જાય EFCA પાસે જો બધું ભેગું છે અલગ અલગ કરતા શીખજો પાછા ફાઇનલ અપ્રુવલ કોણ આપે છે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સે મંજૂરી કાલે આપી કોને નક્કી કરેલા હતા CACPએ નક્કી કરેલા હતા આ MSP છે ઠીક છે મિત્રો અને વર્ષની અંદર 2 વખત નક્કી થાય છે કોના કોના માટે ખરીફ અને રવિ પાક માટે નક્કી થાય છે તો આ વસ્તુ ખબર હોવી જોઈએ શરૂઆત તો મિત્રો બહુ જૂની હતી 1960 થી MSP જે છે ને એની શરૂઆત 1960 થી ભારત દેશમાં કરવામાં આવેલી હતી એટલે આ બહુ ચિંતા કેવું નથી કે તાજેતરની અંદર કરેલું છે હા અત્યારે જે છે વર્તમાનમાં જે ટેકાના ભાવ જાહેર કર્યા મિત્રો પરીક્ષામાં યાદ તો રાખવાના છે આ કે આગળ ઉપર જીપીએસસી પરીક્ષાની અંદર આંકડા પૂછાતા અને શું આ વસ્તુનો ટેકાનો ભાવ કેટલો તો આંકડા તો યાદ રાખવા પડશે મિત્રો અને આ આંકડા તો સરકારે બહુ સરસ રીતે નક્કી કર્યા છે એટલા માટે તો શિયાળુ પાકના ટેકાના ભાવ એને ફટાફટ નોંધ કરી લો તમે લોકો પેલો પાક છે ઘઉં તો કે પેલા ઘઉં માટે ટેકાનો ભાવ કેટલો જાહેર કર્યો મિત્રો હવે એના માટે 1925 રૂપિયા તો હતા અને 1975 થયા કેટલામાંથી 1925 માંથી 1975 એટલે 50 રૂપિયાનો જંગી વધારો કરેલો છે મસ્તી કરી છે ટૂંકમાં બીજું કઈ છે નહીં આમાં આ ભાવ જે છે ને ચોખવટ કરી દઉં એટલે કે ઘઉંના આટલા બધા ભાવ હોય આ ક્વિન્ટલ દીઠ છે ભાઈ ક્વિન્ટલ દીઠ એટલે 100 કિલોનો ભાવ હશે 100 કિલો એટલે 5 મણ આ તો બધાને ખબર છે 1 મણ એટલે 20 કિલો અને 5 મણ એટલે 100 કિલો 100 કિલો ક્વિન્ટલ ની વાત છે બરોબર છે એટલે આમ તમે જોવા જાવ મિત્રો 1975 રૂપિયા 1975 તમે 2000 પકડી નાલો
2000 पकड़ी ने चालो तो 1 किलो घऊ नो भाव 20 रुपया थियो, 1 કિલો ના 20 રૂપિયા. હવે સરકાર જો 20 રૂપિયા તો તમારી પાસેથી લેશે અને તમને સસ્તા અનાજની દુકાનોમાં કેટલા રૂપિયા 2 રૂપિયા કિલો આપે છે, એટલે સરકારને તો 18 રૂપિયાનું નુકસાન જ છે. નુકસાન છે પણ 400 રૂપિયા જેવો નિયર અબાઉટ ભાવ જે છે એ મણ દીઠ નક્કી થયો. 400 રૂપિયા મણનો ભાવ જે છે હવે માર્કેટમાં વેચવા જાય, જો 400 થી નીચે એપીએમસી માં મળે તો, એપીએમસી 400 થી નીચે આપે સરકારને આપી દેવાનું એમએસપી માં, એટલે ખેડૂત પાસે ચાન્સ છે. એટલે એવું નથી કે સાહેબ નથી કરતા, પણ છે તો ખરા. ઓકે, ત્યાર પછી બીજો પાક જે છે, આ આંકડા યાદ રાખજો મિત્રો, બીજો પાક છે મસૂર, એનો ભાવ લેન્ટિલ, તમે જેને કહ્યું ઇંગ્લિશ લેન્ટિલ, આ લેન્ટિલ મસૂર નો ભાવ 4800 રૂપિયા થી 5100 રૂપિયા કર્યો છે. આ બધા ભાવ ક્વિન્ટલ દીઠ છે, યાદ રાખજો. કેટલા રૂપિયાનો વધારો કર્યો? 300. આપણે તો નવો ભાવ યાદ રાખવાનો છે, આ તો તમને સમજાવવા માટે કે વધારો કેટલો કર્યો, એટલે હું આ ભાવ લખું છું. આની તમારે જરૂર નથી, આપણા માટે આ પટ્ટો ઇમ્પોર્ટન્ટ છે. બરોબર છે? જે નવો ભાવ જે છે એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે? ઓકે, ત્યાર પછી ચણાનો ભાવ હતો એ 4875 હતો. ત્રીજું હતું ચણા, એનો ભાવ હતો 4875, એમાં 225 રૂપિયા વધારી અને એને 5100 કરી દીધા. કેટલા? 5100, 225 રૂપિયાનો વધારો થયો છે. એટલે આપણે વધારો નહીં પૂછાય, જૂના ભાવે નહીં પૂછાય, જો આંકડા યાદ રહીએ તો રાખી લેવાના, નહીતર આ એક પટ્ટો અગત્યનો છે આપણે. બરોબર છે? ઓકે, ત્યાર પછી મિત્રો સરસો, જેને તમે રેપિસિડ્સ અને મસ્ટર્ડ કહો છો, તો સરસોનો ભાવ જે હતો, સરસો રેપિસિડ્સ અને મસ્ટર્ડ રાઈઝન કહેજો, તો આ કેનો ભાવ હતો 4225 રૂપિયા. 4225 એ 4225 માંથી 4650 કર્યો. 4650, એટલે આમ તો આમાં 225 રૂપિયાનો વધારો કર્યો છે ને, જાજો વધારો તો છે નહીં. પછી સનફ્લાવર, યસ મિત્રો, પાંચમું સનફ્લાવર. આ સનફ્લાવર નો ભાવ જે હતો મિત્રો એ 5215 હતો. આનો ભાવ એ વિચિત્ર હતો અને વધારો શું કર્યો, 112 રૂપિયાનો વધારો. એ હવે આ કઈ રીતે કર્યું તો ભગવાન ને ખબર, પણ 112 ના વધારા સાથે 5327 રૂપિયા થયા છે. આંકડામાં લોચો આવે તો જોજો, આ ફાઇનલ આંકડા છે. બરોબર છે? એટલે ડિફરન્સ વિફરન્સ આડાવડો થતો તો ચેક કરી લેજો. અને ત્યાર પછી છઠ્ઠું જે છે એ કોણ, તો કે જવ, જેને બારલી તરીકે તમે ઓળખો છો, જવ. બરાબર? એ જવ નો ભાવ જે છે એ 1525 માંથી 1600 રૂપિયા કર્યો છે. 1525 માંથી 1600 રૂપિયા, એટલે 75 રૂપિયાનો જંગી વધારો કરવામાં આવેલો છે. આ રીતે અત્યારે ખરેખર બહુ એડવાન્સમાં જાહેર કરી દીધા છે. મોટા ભાગે શું હોય કે જે તે પાકની જ્યારે વાવણી કરવામાં આવે, એ વાવણી વખતે, એટલે કે આની વાવણી તો ક્યારે થાય મિત્રો? નવેમ્બર ડિસેમ્બર ની અંદર થાય. શિયાળુ પાક તો નવેમ્બર ડિસેમ્બરમાં હોય, પણ આ તો બિલનો વિરોધ બહુ ચાલે છે ને, એટલા માટે સરકારે એડવાન્સમાં જાહેર કરી દીધા છે. એડવાન્સમાં જાહેર કરે તો પરીક્ષકને એક સ્કોપ મળે, સેનો પ્રશ્ન પૂછવાનો, પ્રશ્ન બનાવવાનો, તો આ તમને લોકોને ખબર હોવી જોઈએ. સેના ટેકાના ભાવ છે મિત્રો આ બધાય? રવિ પાકના ટેકાના ભાવ એડવાન્સમાં જાહેર કર્યા એની વાત છે. અને આ પાક જાહેર કરવા માટે એ પાછું યાદ રાખી લેજો મિત્રો કે વર્તમાનમાં આ જે ટેકાના ભાવની જે જાહેરાત કરવામાં આવે છે એ કોના રેકમેન્ડેશન ના આધારે, તો એક યાદ રાખજો મિત્રો, 2004ના વર્ષમાં, કદાચ વર્ષ નો ભૂલતો હોય તો હું, 2004ના વર્ષની અંદર મિત્રો એક આયોગની રચના કરવામાં આવેલી હતી અને એ આયોગનું નામ હતું એમએસ સ્વામીનાથન આયોગ. શું નામ હતું? એમએસ સ્વામીનાથન આયોગ. એમએસ સ્વામીનાથન આયોગ. અને આ એમએસ સ્વામીનાથન આયોગની જે ભલામણ છે એના આધારે યાદ રાખજો મિત્રો, આ ભાવ જે છે ને પરીક્ષામાં હવે આવું પૂછે છે કે આ ભાવ નક્કી કરે છે એની રેકમેન્ડેશન કોની લીધી, કોની રેકમેન્ડેશન ના આધારે, કઈ ગણતરી તો હશે ને કે મજા આવે એમ નક્કી કરી રાખે, એ કે 5100 સારો આંકડો છે તો કેમ કે 11000 કરોડ,
એવું નથી, આ કોના આધારે નક્કી કરવા એની કેલ્ક્યુલેશન, જો આ મજા આવે એમ નક્કી નથી થતા, આની પાછળ બેઝિક કેલ્ક્યુલેશન કરવામાં આવે છે. આની કેલ્ક્યુલેશન કઈ રીતે કરવી, ભાવ કઈ રીતે નક્કી કરવા, એના માટેના રેકમેન્ડેશન કોને આપેલા હતા, એમ એસ સ્વામીનાથન આયોગે મિત્રો રેકમેન્ડેશન આપેલા છે. અને એ એમ એસ સ્વામીનાથન, એટલે આપ બધા જાણો છો, એમ એસ સ્વામીનાથન તો આપણે બધા ઓળખીએ છીએ. અને કઈ રીતે આપણે બધા ઓળખીએ છીએ, તો કે આને આપણે ભારતમાં સેમા ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતામહ, કેવી ક્રાંતિના, હરિયાળી ક્રાંતિ, હરિયાળી ક્રાંતિ છે ને એટલે ગ્રીન માર્ક લીધું, હરિયાળી ક્રાંતિના પિતામહ તરીકે આપણે કોને ઓળખીએ છીએ, એમ એસ સ્વામીનાથન ને ઓળખીએ છીએ. યાદ રાખજો, ભારતમાં હરિયાળી ક્રાંતિના પિતામહ કોણ, તો કે એમ એસ સ્વામીનાથન જે છે એને ઓળખે છે. વિશ્વની અંદર હરિયાળી ક્રાંતિના પિતામહ કોણ, તો મિત્રો નોર્મન બોરલોગ છે, આ પણ તમને ખબર હોવી જોઈએ. અને એમ એસ સ્વામીનાથન જે છે મિત્રો, એને એ પણ યાદ રાખજો, 1971 ના વર્ષની અંદર હરિયાળી ક્રાંતિના પિતામહ છે. એટલું જ નહીં, 1971 ની અંદર આ વ્યક્તિને, એમ એસ સ્વામીનાથન ને રેમન મેક્સેસે એવોર્ડ પણ મળેલો છે. આ પણ યાદ રાખજો, 1971 માં રેમન મેક્સેસે એવોર્ડ મળેલો હતો. તો આ પણ તમારા મગજની અંદર હોવું જોઈએ, કારણ કે એગ્રીકલ્ચરમાં ખૂબ સારો ફાળો આપેલો તેના માટે. અને રેમન મેક્સેસે એવોર્ડ આ વર્ષે તમને ખબર છે પોસ્ટપોન કર્યો છે કોવિડની મહામારીને લીધે, નહીતર આપવામાં આવે છે, જેને એશિયાનું નોબેલ કહે છે. આ ફેક્ચ્યુઅલ ડેટા છે. ઓકે, એમને સ્વામીનાથન સાહેબે શું કીધું હતું, તો કે એને એવું રેકમેન્ડેશન આપેલું હતું, શું, કે ભારતમાં જે નાના નાના ખેડૂતો જે છે, સીમાંત અને લઘુ ખેડૂતો, કેવા ખેડૂતો, તો કે સીમાંત અને લઘુ ખેડૂતો. આપ બધા જાણો છો મિત્રો, 1 હેક્ટર થી ઓછી જમીન હોય તો સીમાંત ખેડૂત કહીએ છીએ, અને 2 હેક્ટર થી ઓછી હોય તો લઘુ ખેડૂતો કહીએ છીએ. આવા સીમાંત અને લઘુ ખેડૂતો જે છે ને, એ લોકોને પરવડી શકે એવા ભાવ નક્કી કરવા. શું કામ, આ કે નાના નાના ખેડૂતો હોય ને મિત્રો, આ ખેડૂતોને જે ખર્ચ થાય છે, આને જે ખર્ચ થાય છે ને, એ ખર્ચને આધારે, કારણ કે મોટું ખેતર હોય, માની લ્યો હવે તમારે કોઈ પણ મશીન કે ટ્રેક્ટર બોલાવવું છે અલર માટે કે ગમે એ માટે, કોઈ પણ વકીલ તમે બોલાવો, તો થશે શું, એ લોકો એક દિવસનો ભાવ લે. હવે તમારા ખેતરની અંદર કામ જે છે એ એક દિવસનું નથી, અડધા દિવસનું છે, તો તમારે ભાવ તો પૂરા દિવસનો દેવો પડશે. કોઈ મજૂર તમારી અહીંયા આવે છે અને તમારે એક દિવસનું કામ હોય, 1.5 દિવસનું કામ હોય, તો મજૂરી 2 દિવસની આપવી પડે. નાના નાના વેપારીઓ, નાના ખેડૂતો છે, સોરી, એ નાના ખેડૂતોને ખર્ચ વધી જશે, પરંતુ મોટા ખેડૂતોને ખર્ચ ઓછો આવે છે. તો આ કમિટીએ કીધું હતું કે નાના અને સીમાંત ખેડૂતો છે ને, એના ખર્ચના આધારે ગણો, કારણ કે એનો ખર્ચ વધારે હશે. અને એના આધારે શું કરવાનું, તો કે ખેડૂતોનો જે ઉત્પાદન ખર્ચ છે ને ભાઈ, જે ખેતીનો ઉત્પાદન ખર્ચ હોય એના કરતા 50% વધારે નક્કી કરવાનું. શું, ઉત્પાદન ખર્ચ કરતા ટેકાનો ભાવ જે છે એ કેટલો વધારે હોવો જોઈએ, તો કે 50%. એટલે જો તમારું ઉત્પાદન ખર્ચ 100 રૂપિયાનું હોય, તો 100 ના 50% એટલે 50% વધી, અને ભાવ કેટલો નક્કી કરવાનો, 150 રૂપિયા. જો તમારો ઉત્પાદન ખર્ચ 200 રૂપિયા હોય, તો 200 વત્તા 50% એટલે 300 રૂપિયા ભાવ નક્કી થાય. આ સીધી ગણતરી છે. આવું કોને કીધેલું, આવું એમએસ સ્વામીનાથન આયોગ 2004 માં જે ઘટક કરવા રચવામાં આવ્યું હતું, એના બધા રેકમેન્ડેશન છે. હવે પ્રશ્ન થાય કે સાહેબ આ બધું તો ઠીક છે, એફસીઆર આ બધી વસ્તુઓ છે, એમએસપી જે છે, એમએસટી, હું એની સાથે સાથે મિત્રો એક શબ્દ તમને ખાસ સમજાવવા માંગીશું. ભલે આપણે બીજો ન્યૂઝ ખરાબ, બહુ લાંબો ન્યૂઝ છે બીજો ન્યૂઝ, પણ છતાંય આ મુદ્દો આવ્યો છે તો કરું, કારણ કે આ તો તમને લોકોને ખબર હશે. એક બીજો શબ્દ છે, એનાથી કદાચ તમે લોકો આ બધી વસ્તુઓ નોટ કરી નાખજો મિત્રો, કારણ કે ખાસ અગત્યનું છે. આ બીજો શબ્દ જે છે એ મારે તમને સમજાવવો છે, ને એ શબ્દ એટલે કયો, તો કે એક શબ્દ તમે, હા આમ તો 3 શબ્દ થઈ ગયા, ત્રણેય હારવા લઈ નાખું. એક શબ્દ આવે છે મિત્રો, આપણે કીધું ને એમએસપી, એવો એક શબ્દ આવે છે એફઆરપી. પહેલો શબ્દ આવે છે એફઆરપી શબ્દ આવે છે, અને બીજો શબ્દ આવે છે મિત્રો કયો, એમઆઈએસ. આ શબ્દ અગત્યનો છે, MIS. આ ત્રણેય શબ્દ પરીક્ષા માટે, અને હું તો કહું છું આ પ્રશ્ન તો 4 ઓક્ટોબરે લેવાની, UPSC ની પ્રિલિમ્સ માટે પણ ઉપયોગી છે મિત્રો. શું કામ, MSP જે છે ને મિત્રો, એ ખેત પેદાશ માટે. આપણે કીધું કે 14 પાક જે છે એ ખરીફ પાક હોય છે, 6 પાક રવિ પાક હોય છે, અને 3 પાક અલગ રહે છે. લગભગ 23 પાક માટે MSP નક્કી થાય.
કેટલા 23-24 પાક માટે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એટલે ટેકાનો ભાવ નક્કી થાય છે જે આ રામાં આ એ જો ટેકાનો ભાવ એટલે આ જ હોળી કહેતા નહીં કે સાહેબ અમે ટેકાના ભાવ સાંભળાતા એમએસપી નો તો સાંભળ્યું એમએસપી એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ યા ટેકાનો ભાવ છે લીજે ઓકે એફઆરપી શું છે મિત્રો તો એફઆરપી જે છે ને એ પણ એક પ્રકારનો ટેકાનો ભાવ જ છે સમજો એફઆરપી જે છે એ પણ એક પ્રકારનો ટેકાનો ભાવ જ છે MIS શું છે જેને માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ કહેવાય છે શું કહેવાય છે મિત્રો એ ખાસ નોંધી લેજો માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ ઈ માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ શું છે તો એ એક પ્રકારનો ટેકાનો ભાવ જ છે તો કે સાહેબ તો આ બધામાં માથાકૂટ ક્યાંથી આવી આ બધું આવ્યું ક્યાંથી એ ચોખવડ કરતો મિત્રો આ ટેકા MSP કરતા અલગ છે શું કામ અલગ છે એ ચોખવડ કરું મિત્રો તો કે અહીંયા FRP જે છે ને એને ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ કહેવાય છે શું કહેવાય છે હા ફેર એન્ડ લવલી નહીં પાછું ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ શું ફેર એન્ડ રેમ્યુનરેટિવ પ્રાઇસ જે છે એટલે એને શું કહો જો FRP અને FRP કોના માટે હોય મિત્રો તો કે ભારતમાં શેરડી માટે સેના માટે તો કે શેરડી માટે જે ટેકાના ભાવ નક્કી થાય છે એ શેરડી માટેના ટેકાના ભાવને MSP નથી કહેવાતું ભઈલા એને શું કહેવામાં આવે છે એને FRP કહેવામાં આવે છે અને એ FRP ની સીધે સીધી માહિતી કોણ આપી દે છે તો કે કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ કોણ CCEA દ્વારા FRP ને સીધી અપ્રુવલ આપવામાં આવે છે આ નાનો એવો ડિફરન્સ છે એ તમને ખબર હોવી જોઈએ તો વસ્તુ પણ મગજમાં આવી ગઈ હવે બીજો પ્રશ્ન કે સાહેબ તો MIS ક્યાંથી આવ્યું માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ શું છે સાહેબ માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ જે છે ઈ આ ઇન્ટરવેન્શન એટલે ખબર પડી ગઈ હસ્તક્ષેપ કરે છે માર્કેટ ની અંદર કોણ હસ્તક્ષેપ કરે તો કે સરકાર હસ્તક્ષેપ કરે કોના કહેવાથી કરે તો કે રાજ્ય સરકારના કહેવાથી કરે કેન્દ્ર સરકાર સાવ દેશી ભાષામાં કહો આ ટેકાનો ભાવ છે પણ કોના માટે છે તો કે ફળ અને શાકભાજી માટે સેના માટેનો મિત્રો ફળ અને શાકભાજી માટેનો જે ટેકાના ભાવ સમજવા માટે ટેકાનો ભાવ ગોજુ ફળ અને શાકભાજી માટે જે રીતે ભાવની માપણી કરી દેવામાં આવે છે ભાવની બાંધણી કરી દેવામાં આવે છે એટલે ટેકાના ભાવ રીતે આપણે સમજીએ છીએ ઈ છે કોના માટે ફળ અને શાકભાજી માટે જે જાહેર કરવામાં આવે ને મિત્રો એ આ છે પણ આ ક્યારે તો આની થોડીક ખાસિયતો તમને કીધું કારણ કે આ મુદ્દો છે પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે યાદ રાખજો હોર્ટિકલ્ચર જે છે એગ્રીકલ્ચર જેટલું જ અગત્યનું છે શું કામ તો કે ફળ શાકભાજી જે છે એ પણ અગત્યના છે હવે એના ભાવમાં વધારો વધઘટ થતો હોય તો આ યાદ રાખજો કે આ જે છે ને મિત્રો એ રાજ્ય સરકારની ભલામણને આધારે કોના આધારે મિત્રો એક તો રાજ્ય સરકારની ભલામણને આધારે એટલે ભલામણ કોણ કરશે આને રાજ્ય સરકાર એટલે એવું જરૂરી નથી કે દરેકે દરેક રાજ્યની અંદર આ નક્કી કરવામાં આવે ના જે રાજ્ય ભલામણ કરે અને શરતોનું પાલન કરવા બંધાય એ રાજ્યમાં લાગુ કરવામાં આવશે એટલે આ આખા ભારતમાં એક સાથે નથી રાજ્ય રેકમેન્ડ સરકારે ભલામણ કરે તો એની હારે વાટાઘાટ કરી નક્કી કરવામાં આવે છે બીજી વસ્તુ આ ક્યારે નક્કી કરવામાં આવે તો કે નોર્મલ યર કરતા સમજો કોઈ પણ સાધારણ વર્ષ સાધારણ એટલે કેવું કે જેમાં કોઈ મોટી આપત્તિઓનું આવેલી હોય પૂર વરસાદ વાવાઝોડું ભૂકંપ આવું ન આવેલું હોય એને સામાન્ય વર્ષ કહેવાય આ વર્ષ છે તો કોવિડ વાળું વર્ષ છે મિત્રો તો આ કોવિડ વાળું વર્ષ છે મિત્રો 2020 એને ક્યારે સામાન્ય વર્ષ તરીકે ગણાશે નહીં ઇકોનોમીની અંદર કોઈ પણ ગણતરીઓ કરવામાં આવશે તો ક્યારે બેઝ યર તરીકે 2020 નો લેવાય શું કામ 2020 માં ઓરિજિનલ આંકડા જ ન મળે શું કામ લોકડાઉન છે ધંધા ઉદ્યોગ બંધ છે મંદી છે એટલે કયું વર્ષ લેવાય સાધારણ વર્ષ લેવાનું કોઈ સાધારણ વર્ષ કરતા કોઈ સામાન્ય વર્ષ કરતા ભાવમાં 10% વધારો કે ઘટાડો થાય આ સમજો સામાન્ય ભાવ વર્ષ કરતા માત્ર 10% ભાવ વધારો થયો હોય કે 10% ભાવ ઘટાડો થયો હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા આવી ભલામણ કરી શકાય એના સિવાય નહીં આ 10% વાળો નિયમ પણ યાદ રાખજો તમે મિત્રો બીજી ત્રીજી વસ્તુ કે આ છે એ કોના માટે ફળ અને શાકભાજી માટે છે પરમેનન્ટ નથી સમજો આ પરમેનન્ટ નથી આ છે ને ઓલો એડહોક ધોરણે છે હવે એડહોક એટલે ટૂંકમાં દેશી ભાષામાં કહો ને આ વિઝિટિંગ ફેકલ્ટી છે
આ કોણ છે? વિઝિટિંગ ફેકલ્ટી તરીકે કામ કરે છે. આ પરમેનન્ટ લેક્ચરર નથી. આ ચોખવડ કરી દેવી પાછી અગત્યની. કોલેજ હોય ને, ઘણી કોલેજ હોય, એ કોલેજની અંદર ઘણા પ્રોફેસર પરમેનન્ટ હોય. ઘણા પ્રોફેસર છે એ વિઝિટિંગ કે એડોપ ધોરણે રાખેલા હોય. જરૂર પડે લેક્ચર લેવા આવવાનું, લેક્ચર લઈને છૂટા, જય શ્રી રામ, આના જેવા છે. એટલે આ ભાવ છે ને એ પરમેનન્ટ ન હોય, એડહોક ધોરણે ટૂંક સમય પૂરતો લાગુ કરવામાં આવે અને પછી હટાવી લેવામાં આવે. અગત્યની ખાસિયત કે અહીંયા જો કોઈ પણ પ્રકારનો ભાવ નક્કી થાય અને સરકારને નુકસાન જાય, કોને? સરકાર. કારણ કે ઊંચા ભાવે તમે ખરીદી કરો તો બટ ઓબ્વિયસ છે, હવે ઘઉં 20 રૂપિયા ખરીદી સરકાર કરશે ને તમને 2 રૂપિયા આપે છે, એટલે નુકસાન તો જવાનું છે. જો આમાં સરકારને નુકસાન જાય તો 50% નુકસાન છે ને મિત્રો એ જે તે રાજ્યએ ભરવાનું. કોને? જે તે રાજ્ય. માની લ્યો કે ગુજરાત સરકારે નક્કી કર્યું MIS કરવાનું ફળ અને શાકભાજી માટે, અને જે નુકસાનનો આંકડો આવે એ નુકસાનનો આંકડો જે આવે એમાંથી 50% કોણ ભોગવે? રાજ્ય સરકાર ભોગવે અને 50% કેન્દ્ર. આ યાદ રાખજો. હા, જે નોર્થ ઈસ્ટ વાળા રાજ્ય છે એની અંદર આ 25% નુકસાન છે. કેટલા ટકા? 25%. કોના માટે? 7 સિસ્ટર્સ વાળા નોર્થ ઈસ્ટ ના રાજ્ય છે સિક્કિમ સહિતના, એમાં 25% રાજ્ય સરકાર ભોગવે અને 75% કેન્દ્ર સરકાર. પણ આ બહુ ડેપ્થની માહિતી છે, જેને મેઇન્સ પરીક્ષા લખવી છે એને આ બધી વસ્તુ કામ લાગશે. આંકડાકીય માહિતી લખશો તો પરીક્ષામાં તમારો પ્રભાવ પડશે મિત્રો. તો આ વસ્તુ અગત્યની છે. અને ખાસ યાદ રાખજો કે ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર જે છે એના દ્વારા ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. પ્લસ તમે લોકો એક શબ્દ સાંભળેલો હશે મિત્રો, નાફેડ. આ પરીક્ષાની અંદર ઘણી વખત પૂછાય છે, યાદ રાખજો. નાફેડ નામની સંસ્થા એક આમ નોડલ એજન્સી પણ છે, એગ્રીકલ્ચરની માટેની, એગ્રીકલ્ચર પરચેઝ કરવા માટેની, માર્કેટિંગ માટેની એક નોડલ એજન્સી છે. અને એની સ્થાપના 2 ઓક્ટોબર 1958 માં થયેલી હતી. આ યાદ રાખજો, મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે 1958 નાફેડ ની સ્થાપના થઈ હતી. શું છે નાફેડ મિત્રો? તો કે નેશનલ એગ્રીકલ્ચર, એને તો ઠીક છે NA, એટલે નેશનલ અને એગ્રીકલ્ચર, પણ FED જે છે ને એનું નામ અલગ છે. કે પાછું શું છે લખી નાખો, ક્યાંક ટેકાવી દો. નેશનલ એગ્રીકલ્ચર, ખાસ યાદ રાખજો, એગ્રીકલ્ચર. પછી કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. શું છે? નેશનલ એગ્રીકલ્ચર, પછી FED આવે એટલે ફિક્સ જ. શું? કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. આ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા યાદ રાખજો. આવો એક શબ્દ આવે છે ને, આ પણ પરીક્ષામાં પૂછાણો છે. શું? ટ્રાઇફેડ. આ પણ તમને લોકોને ખબર છે. તો એમાં ટ્રાઇફેડમાં ટ્રાય એટલે ટ્રાઇબલ છે. ટ્રાય એટલે શું છે? ટ્રાઇબલ. અને ફેડ એટલે કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. પાછળ લાગી જાય FED આવે એટલે, ઠીક છે. આ ખબર હોય જો પછી. એમનો કહેતા કે સાહેબ ફૂલ ફોર્મ ખબર નથી પડતી. એમ નથી, ફેડ એટલે ફેડરેશન, પણ આગળ પાછળ ઘણું લાંબુ છે. ખાલી ફેડરેશન નથી, કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા છે ફેડ એટલે, બરોબર છે. આ યાદ રાખજો. ઓકે, આ બધી વસ્તુઓ કોણ કરે છે? એના દ્વારા થાય છે. તો અપેક્ષા રાખું છું મિત્રો કે મુદ્દો ભલે MSP નો હતો, પરંતુ તમને લોકોને MSP ની જોડે જોડે FRP પણ ખબર હોવી જોઈએ. અને માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ જે છે એ તો મિત્રો ખાસ યાદ રાખજો, તમને ખબર હોવી જ જોઈએ માર્કેટ ઇન્ટરવેન્શન સ્કીમ છે. પણ કોના માટે? તો કે ફળ અને શાકભાજી માટે જે છે એટલી તમારે ધ્યાન રાખવાનું છે. કોણ? MIS. અને MSP કોના માટે છે? ખરીફ પાક અને રવિ પાક માટે. વર્ષમાં 2 વખત નક્કી કરવામાં આવે છે. CACP દ્વારા નક્કી કરવામાં આવે અને CCEA કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ દ્વારા જેને ફાઇનલ અપ્રુવલ આપવામાં આવે એ MSP છે. ટેકાનો ભાવ છે, મિનિમમ સપોર્ટ પ્રાઇસ, ટેકાનો ભાવ, બરોબર છે. ઓકે, મૂળ મુદ્દા પર વળી પાછા આવીએ. બીજો ન્યૂઝ, બીજો ન્યૂઝ છે ને એની અંદર 2-3 વસ્તુઓ છે. અને ઈ 2-3 વસ્તુઓ એટલે કઈ કઈ છે મિત્રો? તો કે 2-3 શબ્દ આપણે ધ્યાનમાં રાખવાના છે. એગ્રીકલ્ચર, હમણાં કેતા નહીં સાહેબ એગ્રીકલ્ચર પર કેમ લઈ ગયા બહુ? હા, એવું નથી, ન્યૂઝમાં જ એગ્રીકલ્ચર હમણાં હાલે છે. ખેડૂતોના બિલના વિરોધ, ખેડૂતો જે બિલના વિરોધમાં હાલે છે, 3-3 બિલના. સાચી ખોટી વસ્તુ આપણે ત્યારે વાત કરી નાખેલી હતી. હવે 2 મુદ્દા આવ્યા. કયા કયા 2 મુદ્દા એવા? તો કે એક મુદ્દા કયા કયા? એક તો શું છે મિત્રો? તો કે રાજ્યસભાની અંદર, સમજો, રાજ્યસભાની અંદર અમુક સાંસદ હતા. હવે અગત્યનો મુદ્દો છે, થોડું ટેકનિકલ વસ્તુ છે મિત્રો, આ યાદ રાખજો. ક્યાં? તો કે રાજ્યસભાની અંદર અમુક સાંસદો જે હતા,
અમુક સાંસદો દ્વારા શું કરવામાં આવ્યું? તો કે સાંસદો દ્વારા મિત્રો નો કોન્ફિડન્સ મોશન રજૂ કરવામાં આવ્યો. હવે સમજજો આ અગત્યની વસ્તુ છે મિત્રો, નો કોન્ફિડન્સ મોશન. આમ તો બહુ મોટો મુદ્દો છે પણ તમને ટૂંકમાં સમજાવવાનો થોડો પ્રયત્ન કરું છું. નો કોન્ફિડન્સ મોશન રજૂ કરવામાં આવ્યું અને કોની વિરુદ્ધમાં? તો કે બટ ઓબ્વિયસ છે કે અમને વાંધો હતો એની વિરુદ્ધમાં જ કરી. કોની વિરુદ્ધમાં મિત્રો? તો કે ઉપસભાપતિ. આ યાદ રાખજો, ઉપસભાપતિ. અને ઉપસભાપતિ એટલે કોણ? હરિવંશ નારાયણ સિંહ. બરોબર છે. આ ઉપસભાપતિ જે હતા હરિવંશ નારાયણ સિંહ, એની અગેન્સ્ટમાં કયો મોશન લેવા, મોશન લે પ્રસ્તાવ છે, ખબર છે બધાને. નો કોન્ફિડન્સ મોશન લેવામાં આવ્યો. હવે આ એક મુદ્દો લાઇમલાઇટમાં આવ્યો. બરોબર છે. બીજો મુદ્દો એ પણ લાઇમલાઇટમાં આવ્યો કે અહીંયા સભાપતિ દ્વારા કોંગ્રેસના, એટલે કે જે વિપક્ષના, આ કે એની અંદર કોંગ્રેસ વાળા પણ હતા, તૃણમૂલ કોંગ્રેસ વાળા પણ હતા, આપ વાળા પણ હતા, એ લોકોને 8 સાંસદો જે છે એ 8 સાંસદોને, સમજો 8 સાંસદોને, અત્યારે જે આ મોનસૂન સેશન ચાલે છે ને, એ મોનસૂન સેશન પૂરતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શું કરવામાં આવ્યા? એ લોકોને સસ્પેન્ડ કરી દેવામાં આવેલા છે. કયા સેશન પૂરતા? તો કે આ મોનસૂન સેશન પૂરતા. સંસદો હવે સંસદ ભવનની અંદર જઈ શકશે ને 8 જણાના ઉકેલ. કારણ શું હતું? હવે બધા ડખાની તો તમને ખબર છે ડખો શું થયો હતો, પણ એના માટે આપણે ટેકનિકલી કંઈક સમજવું પડશે. શું કામ મિત્રો એ તમને કહું? ટેકનિકલી એવું કહેવામાં આવ્યું છે કે આ 8 સાંસદો જે છે, આપ બધા જાણો છો, વિડીયો ઘણો બધો વાયરલ થયેલો હતો, કે એને શું કરેલું? રાજ્યસભાની અંદર હંગામો મચાવ્યો. હંગામો મચાવ્યો એટલું નહીં, એ જે ઉપસભાપતિનું માઇક તોડી નાખ્યું. ઓકે, એક તો માઇક તોડી નાખ્યું, બધાએ દેખાડ્યું હશે, તમને વિડીયો જોયા છે બહુ. અને બીજું શું હતું મિત્રો? તો કે બીજું રૂલ બુક જે છે, આ અગત્યનો મુદ્દો છે મિત્રો, કે એને રાજ્યસભાની જે રૂલ બુક હતી ને, એ રૂલ બુક ફાડી નાખી. ઓલા કાગળ ફાડતો વિડીયો દેખાય છે, રાઉન્ડ કરેલું હશે મીડિયા વાળે. રૂલ બુક તોડી નાખી તો સીધો પ્રશ્ન થાય કે છે બા, રૂલ બુક તોડી નાખી, એ રૂલ બુક શું હોય? પ્રશ્ન અહીંથી પડે છે મિત્રો, ખાસ યાદ રાખજો કે રૂલ બુક તોડી નાખી, સાહેબ એ રૂલ બુક શું હતી? તો એ પણ તમને લોકોને કહો મિત્રો, ખાસ યાદ રાખજો. અને આ રૂલ બુક તોડી નાખી એના અનુસંધાને રૂલ નંબર 256 મુજબ. કયા મુજબ મિત્રો? રૂલ નંબર 256 મુજબ આ 8 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે પ્રશ્ન થાય, સાહેબ કે અમે તો આર્ટિકલ ભણેલા છીએ, આ રૂલ ક્યાંથી આવ્યો? જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એને તો ખબર જ છે, પોલિટી ભણી ગયા છે ને, પણ નથી ભણ્યા એને તો એક ચોખવટ કરવી. તો બંધારણ છે ને, બંધારણની અંદર, કોન્સ્ટિટ્યુશનની અંદર ક્યાંય ઉલ્લેખ નથી કે આવું કંઈ થાય કે ન થાય. હવે પ્રશ્ન શું છે મિત્રો? અને બીજી વસ્તુ, નો કોન્ફિડન્સ મોશન જે છે ને મિત્રો, એની પણ બંધારણની અંદર ક્યાંય ઉલ્લેખ જ નથી. યાદ રાખજો, બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી, નો કોન્ફિડન્સ મોશન બંધારણમાં ઉલ્લેખ નથી, પરંતુ બંધારણની અંદર આર્ટિકલ 118 આપેલી છે. યાદ રાખજો, કઈ આપેલી છે? આર્ટિકલ 118 એમ કહે છે કે સંસદ પોતાની કાર્યવાહી ચલાવવા માટે, આ યાદ રાખજો, સંસદ પોતાની કાર્યવાહી ચલાવવા માટે, કાર્યવાહી ચલાવવા માટે પોતાના નિયમો બનાવી શકે છે. શું કરે છે? નિયમો બનાવી શકે. એટલે બંધારણની આર્ટિકલ 118 મુજબ સંસદે શું કર્યા? પોતાના નિયમો બનાવ્યા. સેના? સંસદની કામગીરીના, કાર્યવાહીના નિયમો બનાવ્યા. અને એ નિયમોની અંદર મિત્રો યાદ રાખજો, આ જે નિયમ બનાવેલા હતા એ નિયમમાં રૂલ નંબર 198, આજે નિયમ બનાવ્યા ને, એ નિયમ બનાવ્યા એને શું કહેવામાં આવે છે? રૂલ બુક કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? રૂલ બુક. જે નિયમાવલી જેને તમે કહો છો, એ નિયમાવલી હતી, એને તોડી નાખી. અને રૂલ બુક બની, એ રૂલ બુક કયા નિયમ મુજબ બની? તો કે એની અંદર નિયમ 198 જે યાર, 198 જે રૂલ છે, એ 198 નો રૂલ શેનો છે? નો કોન્ફિડન્સ મોશન નો છે. સેનો છે મિત્રો? નો કોન્ફિડન્સ મોશન માટે રૂલ નંબર 198 લાગુ પડે છે. અને સંસદમાં આવી તોડફોડ કરે, અનાદર કરે, તો સભાનો અનાદર કરે, રાજ્યસભા લોકસભાનો, તો એ રૂલ નંબર કોનો ભંગ ગણાય? 256 જે છે.
સંસદની કાર્યવાહી જે છે એ કાર્યવાહીનું સન્માન કરવાનું, એના રૂલ્સ રેગ્યુલેશન ને ફોલો કરવાના, સૂચનાને ફોલો કરવાની. સૂચના કે ડિસ્ટન્સ જાળવવું ને કઈ નહીં. ધણ ગુલાટી બોલાતા બે ચાર તો ઓલા આડતા એ ખભે ઉપાડી લઈ ગયા હતા. આવી હાલત કરી નાખી ઈ પાછા આપણા પ્રતિનિધિઓ છે બધા, જે તે લોકોના આપણા તમારા મારા આપણા પ્રતિનિધિઓ અહીંયા શું કરે છે ખબર પડી બધાને. તો કે આવું તો દર વખતે હાલે, તે નવરા છે એટલે બધાને જાચી ખબર પડી કે શું કરું, નવરા બેઠા જોવાનું. એટલે ઓકે, મૂળ વાત પર આવતો રહ્યું. આપણા માટે શું છે, આ બે મુદ્દાને મિક્સઅપ ન કરવા. મિક્સ એટલા માટે આમ કરો, એક જ છે બે મુદ્દા, પણ બે શબ્દ એવા કયા, એક નો કોન્ફિડન્સ મોશન એવો શબ્દ, અને આઠ સાંસદોને છૂટા કરી દીધા. એ છૂટા કર્યા અને નો કોન્ફિડન્સ મોશન એ બધું આવ્યું ક્યાંથી, રૂલ બુક માંથી આવ્યું. એટલે તમને ખબર હોવી જોઈએ કે સંસદની કાર્યવાહી ચલાવવા માટે રૂલ બુક નો આર્ટિકલ 118 મુજબ છે અને રૂલ બુક ના નિયમોમાં બધું છે. પેલો પ્રશ્ન. હવે આપને લાગે કે સાહેબ નો કોન્ફિડન્સ મોશન એટલે શું, ભાઈ કઈ નથી. નો કોન્ફિડન્સ મોશન ની અંદર આ લોકોએ બધા વિપક્ષ વાળાએ ભેગા થઈ અને સભાપતિ જે છે એટલે કે વેંકૈયા નાયડુ, આપણા ઉપરાષ્ટ્રપતિ એ સભાપતિ હોય બરોબર છે, સભાપતિને એક આવેદન આપ્યું સેના માટે ઈ કે આ ભાઈને હટાવો. લે કોને હટાવો, તો કે હરિવંશ નારાયણ સિંહ ને હટાવવા માટે, સેના તરીકે ઉપસભાપતિ માંથી એને હટાવો, એના માટેનું એક આવેદન આપી દીધું, નામ આપ્યું નો કોન્ફિડન્સ મોશન. હવે લોચો ક્યાં થયો, જોજો આપણા પ્રતિનિધિઓની કેટલી સમજદારી છે મિત્રો, યાદ કરજો. ઈ લોકોએ કીધું, કોને કીધું, વેંકૈયા નાયડુ સાહેબ ને કીધું બરોબર છે, કે આ ભાઈને હટાવો, અમે લોકો નો કોન્ફિડન્સ મોશન દાખલ કરીએ છીએ. પેલો પ્રશ્ન એ કે નો કોન્ફિડન્સ મોશન છે ને આ લોકોએ કીધું લોકસભા સોરી રાજ્યસભામાં. ક્યાં કીધું, આ કે રાજ્યસભાના ઉપસભાપતિ છે. હવે નિયમ એવો છે મિત્રો કે આ નો કોન્ફિડન્સ મોશન છે ને એ માત્ર અને માત્ર લોકસભામાં લાવી શકાય. ક્યાં લાવી શકાય, લોકસભામાં જ. એટલે પેલી વસ્તુ તો ઈ કે વેંકૈયા નાયડુ સાહેબે પેલા ધડ દેરાની ના પાડી કે હારાવ તમે નો કોન્ફિડન્સ મોશન લઈ આવો એમાં ના ને. મને ખબર છે આવી આપણે જોગવાઈ છે કે 50 જણા થી વધારે, પાછા આમાં એ અગત્યનું છે કે 50 સભ્યોનું, આ યાદ રાખજો, 50 સાંસદો જે છે એ 50 સાંસદોની સહમતી હોય. શું હોય, 50 સાંસદોની સહમતી દ્વારા આ નો કોન્ફિડન્સ મોશન તમે મૂકી શકો, રજૂ કરી શકો. પછી સભાપતિએ જે કરવું હોય કરે. હવે પેલી વસ્તુ તો એની પાસે પેલા તો 50 સાંસદો હતા જ નહીં, 10-12 જણા પોતે પોતે હતા. અને બીજું શું હતું મિત્રો, કે 10-12 જણા હતા એમાં વાંધો નતો, 50 થી વધારેની સાઈ હતી નહીં. અને બીજું લોકસભામાં જોયું, ભાઈ તમે રજૂ ક્યાં કર્યું, તમે રજૂ કર્યું રાજ્યસભાની અંદર, અને રાજ્યસભાની અંદર તો આવો કઈ રૂલ જ નથી, નો કોન્ફિડન્સ મોશન નો રૂલ જ નથી, તો વાત જ ન આવે. એટલે ધડ દેરાની હા આ પ્રતિનિધિઓ ને એટલી બધી ખબર પડે કે સારું અહીંયા હોય જ નહીં તો આપણે કેમ અરજી આપવી, આ એના જેવું થયું. એટલે કઈ વાંધો નહીં, આ ટાઈમ ટેફિસ ક્યારેક ક્યારેક થઈ જતું હોય. ઓકે, જે છે તે, પણ મેઇન વસ્તુ એ છે કે આ રદ કરી નાખ્યું. બીજું શું કર્યું, એટલે આ જે ઉપસભાપતિને હટાવવાનો મુદ્દો હતો એ તો નીકળી ગયો, અને ઉલટાનું શું કર્યું, તો જેને અહીંયા રાજ્યસભામાં હંગામો કર્યો તો માઇક બેક તોડી નાખાતા, રૂલ બુક તોડી નાખી દી, એને ઉલટાના શું કર્યા, એ કે તમારે હટાવાતા ઉપસભાપતિને, સમજો એ હટાવા આવ્યા હતા કોને, ઉપસભાપતિને, અને હટાવી દીધા કોને, એ જે હટાવા આવ્યા તે લોકોને, સાંસદો, કે તમે જ ઘરે રહ્યો, ઓલો ભાઈ ભલે બેઠો. આ પરિસ્થિતિ થઈ. એટલે આમ તમે જુઓ ને મિત્રો, તો ઘણું બધું ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી જેવું લાગે, પિક્ચર જેવું લાગે કે સારું શું થવાનું હતું અને શું થઈ ગયું. પણ એ આપણે સ્ટોરી કરતા યાદ રાખજો યાર, આપણા માટે અગત્યનું રૂલ બુક છે. રૂલ બુક શું છે એ ખબર હોવી જોઈએ, નો કોન્ફિડન્સ મોશન શું છે એ તમને લોકોને ખબર હોવી જોઈએ. અને બીજી વસ્તુ, હા એક વસ્તુ અગત્યની છે મિત્રો, કે આ લોકોએ વિરોધ શું કામ કર્યો હતો એની પણ હું થોડી ઘણી વાત કરી નાખું. સમય થતો આવે છે, મારું ધ્યાન તો ઘડિયાળ તરફ જાય જ છે, પરંતુ હા કારણ કે પછી શું હોય, આ તો યાર આ રૂમ ભાડે લીધેલો છે. હા પછી કેતા ની ઘણા છોકરા કહે કે ભાડે લીધેલો ક્યાંથી હોય, કે આ તો તમારા ઘરનો રૂમ નથી. હા ઘરનો રૂમ છે, પણ આપણે ભાડા ઉપર રાખ્યો, 9:30 સુધી ભાડે આપે મને. હા આ કે અમારા સ્ટનનો સ્ટડી રૂમ છે, હા અમારા સનના સ્ટડી રૂમ ની અંદર 9:30 એને લેક્ચર શરૂ થાય, એટલે એ પછી દરવાજો ખખડાવશે, તમને ડિસ્ટર્બ કરશે, એટલે એના કરતા બેટર છે આપણે 9:30 પેલા એટલે પૂરું કરવું પડે છે. હા ભાડે લીધેલો, સન પાસેથી ભાડે લીધેલો. ઓકે આવતા મુખ્ય મુદ્દા પર આવતો રહ્યો ફટાફટ, કે શું છે
વિરોધ શું થયો? સંસદની કાર્યવાહી તમને લોકોને બધાને ખબર છે કે સંસદની અંદર સૌથી પહેલા કોઈ બિલ હોય, બરાબર છે? એ બિલ જે છે મિત્રો, એ ત્રણ તબક્કામાંથી પસાર થાય, આ બધાને ખબર છે. અને ત્રણ તબક્કા એટલે કયા? તો કે પહેલો તબક્કો છે, કોઈ પણ બિલ આવે, કોઈ પણ પ્રસ્તાવ છે કે કોઈ પણ બિલ આવે, એટલે સૌથી પહેલા ક્યાં આવે? તો કે લોકસભામાં આવે. સૌથી પહેલા એ બિલ ક્યાં આવે? લોકસભામાં આવે. લોકસભામાંથી માની લો પાસ થઈ ગયું, લોકસભામાંથી પાસ થઈ જાય પછી એ બિલ ક્યાં આવે? તો કે એ બિલ પછી રાજ્યસભામાં જાય. આ બધા જાણો જ છો, લોકસભામાંથી રાજ્યસભામાં જાય. અને બધામાં ત્રણ ત્રણ રીડિંગ આવે, ખબર છે ને? પહેલું રીડિંગ જે છે ને, ફર્સ્ટ રીડિંગ, બેમાં પહેલું રીડિંગ જે છે, ફર્સ્ટ રીડિંગ જેને કહેવાય, એમાં બિલ મૂકવામાં આવે. બીજું રીડિંગ જે છે ને, સેકન્ડ રીડિંગ, એ સેકન્ડ રીડિંગ ની અંદર આની ડિસ્કશન થાય. શું થાય મિત્રો? જે તે બિલ ની ડિસ્કશન, સામસામા પ્રશ્નો વર્ષો પૂછે. અને ત્રીજા બિલ, ત્રીજી અંદર એનું વોટિંગ કરવામાં આવે. શું કરવામાં આવે? વોટિંગ, કે કેટલા લોકો આની ફેવરમાં છે, કેટલા અનબેને ફેવરમાં આવે એટલે પાસ થઈ જાય. બરોબર છે, આ કાર્યવાહી છે. હવે લોકસભામાં તો ધીંગાળી ધીંગાળા ગેરાતન પાસ થઈ ગયું. લોકસભાને રાજ્યસભાની અંદર જયારે બિલ આવ્યું, કયું? બોલા એગ્રીકલ્ચર બિલ. રાજ્યસભાની અંદર એગ્રીકલ્ચર બિલ આવ્યા, આ માથાકૂટ બધી ત્યાંથી ઉભી થઈ ગયું. તમને ખબર હોય છે આ કાર્યવાહી, કે રાજ્યસભાની અંદર જયારે બિલ આવ્યું. હવે આપને ખબર છે એનડીએ ની ગવર્મેન્ટ છે, જોજો સરકાર એનડીએ ની છે, બરોબર છે? નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ છે, ખાલી બીજેપી તો છે નહીં. અને મિત્રો રાજ્યસભાની અંદર તમે જોવા જાઓ ને તો માત્ર બીજેપી ને તમે ગણો, માત્ર બીજેપી ના મેમ્બરો એ રાજ્યસભામાં 1/3 જ છે. બાકી અકાલી દલ ને બધા આવે ને એની અંદર, એનડીએ માં તો બધા આવી ગયા છે. તો એટલા માટે શું હતું ખબર છે? અકાલી દલ તો આપને લોકોને ખબર છે, ભલે એનડીએ માં છે છતાં એને વિરોધ કર્યો હતો અને હરસિમરત કૌરે રાજીનામું આપી દીધું. શું છે આખો પ્રશ્ન? ખબર જ હતી કે એક તૃતીયાંશ બીજેપી વાળા છે, લોકો હા પાડશે, પણ મોટા ભાગના જે સાંસદો હતા અગેન્સ્ટમાં હતા. એટલે શું કરવામાં આવ્યું? પેલું રીડિંગ એટલે કે બિલ રજૂ કરવામાં આવ્યું ક્યાં? રાજ્યસભામાં. એટલે પેલું રીડિંગ થઈ ગયું. ઓકે, બીજું જે હતું એ ડિસ્કશન હતું. શું હતું? ડિસ્કશન. અને ડિસ્કશન ના અંતે જે મંત્રી સાહેબ છે એને જવાબ આપવા પડે. પેલા શું આપવા પડે? જવાબ આપવા પડે. જે સાંસદોએ પ્રશ્ન પૂછ્યા છે ના, ઉપસભાપતિએ શું કીધું કે ભાઈ આપણી પાસે છે ને અત્યારે જવાબ આપે એનો સમય નથી. કારણ કે સંસદની કાર્યવાહી આપણે ખબર છે 1 વાગે પૂરું થઈ જાય લોકસભા, તો એ કાર્યવાહીનો સમય નથી. એટલે ફટાફટ આટો પી લ્યો, એક કામ કરો, આના જવાબ છે ને એ જવાબ પછી આપશે. પછી એટલે ક્યારે કઈ કીધું નહીં, પણ જવાબ પછી આપી દેશે. અત્યારે તમે ફટાફટ વોટિંગ કરી નાખો. લે શું કરી નાખો? જવાબ આપ્યા વગર વોટિંગ કરી દો. અને જવાબ આપ્યા વગર વોટિંગ કરાવી નાખો. આ એને ભૂલ કરી, આ ભૂલ કરી એટલે આ સંસદો માથાકૂટમાં આવી ગયા કે એમનેમ થોડું વોટિંગ કરાવી નાખે જવાબ આપ્યા વગર. તમે સીધો તબક્કો ઉડાડી દો છો, પેલા ડિસ્કશન થાય, જવાબ આપે પછી વોટિંગ કરી. અને વોટિંગમાં એવું છે મિત્રો, યાદ રાખજો, ફટાફટ નોંધ કરી નાખજો, ચાર પ્રકારે વોટિંગ કરવામાં આવે છે. અને એ કઈ રીતે? ખાસ યાદ રાખજો કે રૂલ નંબર 252 થી 254, રૂલ બુક ની અંદર રૂલ નંબર 252 થી 254 માં ચાર રીતે વોટિંગ થાય છે. પેલું વોટિંગ છે એને વોઇસ વોટ કહેવામાં આવે છે, ટૂંકમાં આમ બધું સમજાવી દઉં. બીજું વોટિંગ જે છે એને શું કહેવામાં આવે છે? કાઉન્ટિંગ કહેવામાં આવે, એટલે કાઉન્ટિંગ કરવામાં આવે, વ્યક્તિઓને ગણી લેવામાં આવે, કાઉન્ટિંગ છે. ત્રીજું વોટિંગ જે છે એ ઓટોમેટિક વોટ રેકોર્ડર છે. શું છે? ઓટોમેટિક, ઓટોમેટિક વોટ રેકોર્ડર જે છે એ મતલબ વિધિ, એટલે ઓટોમેટિક એમ ગણતરીમાં કાઉન્ટ થઈ જવાના છે. અને ચોથું જે છે ને એ લોબીમાં ઉભા રહીને વોટિંગ કરવામાં આવે. આ ચાર મેથડ છે, મોટા ભાગે કાઉન્ટિંગ અથવા ઓટોમેટિક વોટ રેકોર્ડર કરવામાં આવે છે. લોબીમાં ઉભા રહેવાની સિસ્ટમ હવે બંધ થઈ ગઈ છે, ઘણી વખત થાય છે. પણ પહેલું અને ચોથું નથી થતું, બીજું ત્રીજું થાય. આ વખતે શું કર્યું? સીધે સીધું વોઇસ વોટ નાખવામાં આવ્યા. વોઇસ વોટમાં કઈ નહીં, કાઉન્ટિંગ વાઉન્ટિંગ કઈ નહીં, તમારે બટન ઈ નહીં દબાવવાનું કે જાજા લોકોએ બટન દબાવ્યા. ઓકે, વોટિંગ થયું છે, જાજા લોકોએ કાઉન્ટિંગ કર્યા ઉભા થઈને, કઈ નહીં, સીધે સીધું વોઇસ વોટિંગ. વોઇસ વોટિંગ એટલે યસ અથવા નો, બે શબ્દ. હા, યસ 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 યસ. ઉપસભાપતિ કે પસાર કરીએ છીએ, મંજૂર, હા ના જેવું થયું, યસ 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 યસ, બસ વોઇસ વોટ કરી અને પસાર કરી નાખ્યું. આ લોકોનો મગજ ગયો. એટલે હારા, એક તો તમે જવાબ આપતા નથી, જવાબ નથી આપતા, વોટિંગ કરાવો છો એમાં વાંધો નથી, પણ વોટિંગમાં વોઇસ વોટ,
વોઇસ વોટ માં કેમ ખબર પડે કેટલે હા પડી કેટલે ના પડી? આ કે બીજેપી વાળા તો એક તૃતીયાંશ જ હતા અને બાકીના એનડીએ માં મોટા ભાગના તો વિરોધ કરે છે, એટલે લોચો હતો. અને આ બધી પરિસ્થિતિ થઈ એટલે આ બે એવું શું 8 સાંસદોને રાષ્ટ્રીય અધ્યક્ષ સસ્પેન્ડ કરવાનો મુદ્દો આવ્યો, નો કોન્ફિડન્સ મોશન નો મુદ્દો આવ્યો. હવે આપણે મૂળ મુદ્દા ઉપર આવો, બિલ પેલા ક્યાં જાય? લોકસભામાં, લોકસભામાંથી રાજ્યસભામાં પસાર થઈ ગયું, રાજ્યસભામાંથી ક્યાં જાય? તો કે રાષ્ટ્રપતિ પાસે. ક્યાં જાય? રાષ્ટ્રપતિ પાસે. અને યાદ રાખજો બંધારણની આર્ટિકલ 111 3 એકા આર્ટિકલ 111 મુજબ રાષ્ટ્રપતિ પાસે શું છે? વીટો છે. અને વીટો એટલે શું? તો કે જે બિલ બે જગ્યાએથી પાસ થઈને આવ્યું હોય એ બિલને ઈ ઓકે પણ કરી શકે, સમજો, એ બિલને પાસ પણ કરી દે, એ બિલ જે છે એને અટકાવી પણ શકે અને એ બિલને રદ પણ કરી શકે. સમજો, લોકસભા રાજ્યસભામાંથી પસાર થઈ ગયો એટલે કાયદો બન્યો એવું નહીં, એ પછી રાષ્ટ્રપતિ ઓકે કીએ તો એ આવે એટલે એને કાયદો કહેવાય. એને શું કહી દેશું? એ કાયદો બની જશે. પણ રાષ્ટ્રપતિ અટકાવી પણ શકે અને રાષ્ટ્રપતિ રદ પણ કરી શકે છે, આ તમને ખબર હોવી જોઈએ. ઠીક છે મિત્રો, તો આ વસ્તુ જે છે રાષ્ટ્રપતિનો વીટો. હવે એક મુદ્દો એ બીજો આવી ગયો, ફટાફટ એને કરી નાખીએ. હવે એક મુદ્દો બીજો આવે છે તો આનો લઈને આવ્યો. શું આ સંસદની પ્રોસેસ હતી? માથા કુટાવી દીધી. એક મુદ્દો એ પણ છે મિત્રો કે ઉપસભાપતિ જે છે એને ઓલા લોકો, તમને ખબર છે ને કે બાર રાજ્યસભાની બાર ગાર્ડનમાં એ લોકો ધરના ઉપર ઉતરી આવ્યા છે, ઓલા સંસદો થઈ શું કામ ધરના ઉપર ઉતરી આવ્યા? એ લોકોએ એવું કીધું કે અમે લોકો આર્ટિકલ 111 અને આર્ટિકલ 90 ની રાહ જોઈ છે. હવે આર્ટિકલ 111 એટલે રાષ્ટ્રપતિ દ્વારા કદાચ આ બિલ જે છે એ રાજ્યસભામાં ભલે પાસ થઈ ગયું, પણ રાષ્ટ્રપતિ દ્વારા, સમજો મિત્રો, ધ હિન્દુ નો આર્ટિકલ છે, ધ હિન્દુ ની ડિસ્કશન કરું છું, આમાં મારું ઘરનું કઈ નથી ભાઈ. ધ હિન્દુ ના ગઈકાલના આર્ટિકલમાં આ બધું લખેલું છે અને ધ હિન્દુ નું એનાલિસિસ છે મિત્રો, એમનો આ વાત કરી છે કે આર્ટિકલ 111 ની વેટ કરી છે શું કામ? એ સંસદોને એવું છે કે કદાચ આટલો બધો વિરોધ છે તો રાષ્ટ્રપતિ દ્વારા કદાચ આને અટકાવવામાં આવે અને કદાચ રદ પણ કરવામાં આવે, એટલે ઓલા લોકો ધરના ધરીને બેઠા છે આ અગત્યનું જે. બીજું, ધ હિન્દુએ લખેલું છે કે આર્ટિકલ 90 ની રાહ, સંસદો પાછા ચાલાક છે, આર્ટિકલ 90 ની રાહ જોઈએ. આર્ટિકલ 90 એટલે શું મિત્રો? તો કે આર્ટિકલ 90 જે છે એ સેના માટે છે? તો કે ઉપસભાપતિને હટાવવા માટે છે. સેના માટે છે? ક્યાં ગયા હરિવંશ ભાઈ ને એને હટાવવા માટે, હરિવંશ નારાયણ ને હટાવવા માટે છે. પણ એ તો થઈ શકે નહીં, શું કામ? એને હટાવવા માટે 14 દિવસની નોટિસ આપવી પડે. કેટલી? 14 દિવસની નોટિસ આપો એ પછી હટી શકે એ તો કે શક્ય જ નથી મિત્રો. એટલે આર્ટિકલ 90 નો તો ઉપયોગ જ નથી થવાનો, કારણ કે 14 દિવસ સંસદના સત્રને વૈધા જ નથી. ઠીક છે, એટલે એ તો કે થવાનું શક્ય જ નથી, મેજોરિટી બહુમતી હોય એ શક્ય નથી, આર્ટિકલ 90 શક્ય નથી. પણ એ લોકોને હજી થોડીક અપેક્ષા છે કે રાષ્ટ્રપતિ કદાચ વીટોનો ઉપયોગ કરી અને આવું કરી શકે. જો વીટોનો ઉપયોગ કરી અટકાવી દે તો ઠીક છે, નહીતર એક્ટ બની ગયો, આ સંસદની કાર્યવાહી નવા છોકરાઓ માટે છે જે ભણી ગયા છે ને તો બધું એમને લાગે છે કે આ તો બધી ખબર હોય, પણ નવા વિદ્યાર્થીને બિચારાને ખબર જ ન હોય કે સાહેબ કાયદો ક્યાંથી બને? એક્ટ અહીંયાથી આવે, બિલ આવે લોકસભા રાજ્યસભા રાષ્ટ્રપતિ અને કાયદો બની જાય. સમય ઘણો પૂરો થઈ ગયો છે, દરવાજો ખખડાવવાનું શરૂ કરીને એક જ મરકા કરીએ, અહીંયા સુધી રાખશું. હેવ અ નાઇસ ડે ટુ ઓલ ઓફ યુ. મળતા રહેશું મિત્રો, મેથ્સના લેક્ચર માટે પણ બહુ ઝડપથી મળીએ છીએ, ત્યાં સુધી રજા આપશો મિત્રો. આપ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને છેલ્લે મિત્રો, જય ભારત, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત. થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ.